ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રોજ નવા ગટકડા સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ એક પછી એક સોગઠા બેસાડી રહી છે અને પોતાના દાવ રમી રહી છે, પોતાના પક્ષને લઈને પ્રયત્નો કરી રહી છે. ધીમે ધીમે એક પછી એક પક્ષ કોંગ્રેસમાં જોડાતા નજરે ચડી રહ્યા છે. ત્યારે ભાજપ માટે આ ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આંદોલનકારી યુવા નેતાઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. અલ્પેશ ઠાકોરે તો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાણ કરી લીધું છે, જેથી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ ચૂક્યા છે. તો કોંગ્રેસને સત્તા મેળવવાનો હવે વિશ્વાસ વધુ વ્યક્ત કરી રહી છે. આજે અલ્પેશ ઠાકોર અને એના સાથીઓ નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં રાહુલજીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. સમાજના બધા જ વર્ગના લોકો ધીમે ધીમે હવે કોંગ્રેસ તરફ આવવા લાગ્યા છે. ટૂંક સમયમાં તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના પાટિયા બેસી ગયેલા હશે અને એમનું કમલમ સાવ ખાલી બિલ્ડિંગ તરીકે એનું રહી જશે. ભારતીય જનતા પાર્ટી ધાક ધમકી દબાણ જાત જાતનું ભાત ભાતનો પ્રયત્ન કરે છે. અલ્પેશ ઠાકોર અને એના સાથીઓને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે કોંગ્રેસમાં આવી જવાથી હવે એમને દ્રાક્ષ ખાટી લાગે છે.